કિંમતમાં તો મને ગમે એટલી કિંમત કે કોઈ દેવાની ગાય નથી. વાહ, 11 લાખ ની ઓફર આપેલી છે. 11 લાખ? હા, તો બી ગાય દેવાની નથી. આ ગઈ 6 લાખ માં તો મગાઈ ગઈ, પણ આપણે 10 લાખ રૂપિયા આવે તો આપવાની નથી. કિંમત સમજી લ્યો ને 2 લાખ થી કઈ 7-8 લાખ લગી થાય. એક વ્યક્તિ આવ્યા હતા, 8.5 લાખ રૂપિયા નો મહેંગો, પણ આપણે આપવાનો છે નહીં, આપણે રાખવાનો છે. ગાયની દૂધમાં સારી છે, 27 લિટર એક દિવસનું દૂધ છે, અને પ્રથમ નંબર 51 હજાર ઇનામ મળેલું છે. અને ઓરિજિનલ ગીર છે, 28 મહિનાની થઈ છે, 9 મહિનાનો ગાવ છે. આ ગાયનું નામ છે કાજલ, અને હા, અને ત્રીજું વેતર છે, અને આનું 18 લિટર દૂધ છે. 18 લિટર? હા. કંકુવરની ભોમકા સર્વો સાલે માળ, નર પટાધર નીપજે ભોયદેવ કો પાંચાળ. હાલ પાંચાળની ભૂમિમાં છીએ, તરણેતરનો મેળો છે, અને પશુ પ્રદર્શન હરીફા યોજવામાં આવી છે. અનેક પશુ પ્રદર્શનમાં અનેક ગાયો ભેંસો આવતી હોય છે, અને જે ગાયો છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, અને જે ગાયની કિંમત જે છે તે પણ ખૂબ મોટી અહીં હોય છે, અને અનેક ગાયો જે છે તેમના માલિકો અહીં લઈને આવતા હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે આ ગીર ગાય છે, અને આ ગીર ગાય જે છે તે 20 લિટર દિવસનું દૂધ આપતી હોય છે, અને પાંડવરા ગામની ભેંસ છે, દિવસનું 20 લિટર જેટલું દૂધ આપે છે. અને ત્યારબાદ આ જોઈ શકીએ છીએ કે આ પણ ગીર ગાય ભેંસ છે, અને દિવસનું 18 લિટર જેટલું દૂધ આપતી હોય છે. અને કદાચ આપ અહીં આવીને લોકો પણ આ પશુઓને જોઈને મંત્રમુગ્ધ થઈ જતા હોય છે, આ ગાયોને જોઈને મંત્રમુગ્ધ થઈ જતા હોઈએ છીએ. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક પ્રકારની ગાયો જે છે તેમના માલિકો જે છે તેને લઈને આવતા હોય છે, ખેડૂતો લઈને આવતા હોય છે. શું નામ છે તમારું? કમલેશભાઈ પટેલ. શું કહેશો કે શું નામ છે આનું? મોરલી નામ છે આનું. હા, અને ઓરિજિનલ ગીર છે. હા હા, અને 28 મહિનાની થઈ છે, 9 મહિનાનો ગાવ છે. હા હા હા. કેટલા સમયથી આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છો કે પહેલી વખત? છેલ્લા 7-8 વર્ષથી. દર વર્ષે હોય, અમે એકાદો હોય, કાં ખૂટો ભાઈ નો હોય, કાં મારો હોય. હા હા, ગાય હોય મારી. કેટલો આનંદ થાય આ મેળા? બહુ મજા આવે, પ્રદર્શન બહુ મજા આવે. લોકો તમારા સુધી આવે, કેટલી કેટલી કિંમત કરતા હોય છે લોકો? કિંમત સમજી લ્યો ને 2 લાખ થી કઈ 7-8 લાખ લગી થાય. વાહ વાહ વાહ. તો દૂર દૂરથી લોકો આવ્યા છે, અને લાખોની કિંમતમાં અહીં જે છે ગાયો મંગાતી હોય છે. ખાસ કરીને આપણે જોયું અનેક પ્રકારની લક્ઝરી કાર હોય તેનાથી પણ વધુ કિંમત આપણે જોઈ શકીએ છીએ. અને હાલ આપણે જોઈ શકીએ છીએ કે જે આ પ્રકાર આ ગાય છે તે પારેવ નામની ગાય છે, અને જોઈ શકીએ છીએ કે રાજ્ય કક્ષાની દૂધ ઉત્પાદન હરીફાઈની જે ગાય વર્ગની ગીર ઓલાદમાં એક દિવસમાં 27 લિટર સાથે પ્રથમ નંબર આવેલી આ ગાય છે. અને ગાય પણ આપણે જોઈ શકીએ છીએ, અદભુત ગાય છે. શું નામ છે તમારું? હિરેનભાઈ ગામી. શું કહેશો કે ગાયની શું શું ખાસિયત? ના, ગાયની દૂધમાં સારી છે, 27 લિટર એક દિવસનું દૂધ છે, અને પ્રથમ નંબર 51 હજાર ઇનામ મળેલું છે. અને આ પ્રદર્શનમાં પહેલી વખત તરણેતરમાં આવ્યા કે તમે? ના, હું 7-8 વર્ષથી આવું. શું કહેશો, ગાયની કિંમત પણ ઘણા લોકો બોલતા હશે, કારણ કે અહીંયા આવતા હોય લોકો જોઈને મંત્રમુગ્ધ. આ ગાય 6 લાખમાં તો મગાઈ ગઈ, પણ આપણે 10 લાખ રૂપિયા આવે તો આપવાની નથી. શું કહેશો, કેવી કેવી સાચવણ કરવાનું? ના, સાચવણ તો જે રીતે કરી એ રીતે વસ્તુ રહે. મિત્રો, આ મોરલો નામની ગાય છે, અને પશુ પ્રદર્શનમાં અનેક પ્રકારની ગાયો જોઈએ છે, ત્યારે એના માલિક સાથે વાત કરીએ. શું નામ છે? મારું નામ મુલાણી અરવિંદભાઈ છે, મારું તાલુકાનું નામ જસદન છે, અને જિલ્લો રાજકોટ, ગામ જીવરાજપુર, તુલસી ગીર ગૌશાળા. શું કહેશો, આ ગાયની શું ખાસિયત? ગીર ગાય છે, અને ભૂમેશ્વરી પીઠની ઓલાદની ગાય છે, અને સારી પેડી ગ્રેપની ગાય છે, અને ત્રીજું વેતર ગાભણ છે હાલમાં, અને અત્યારે દૂધ પ્રોડક્શન બી ચાલુ છે. ખાસ કરીને બોર્ડ આપણે પાછળ જોઈએ છે, જેમાં લખેલું છે બેટી માતા આખું જે પરિવાર છે, એમાં એમની માસ્યુ છે, એમની દાદી છે, અને એમની બહેનું છે, સંધો એક સાથે છે, અને મારી પાસે એક ગાયનો સંધો નોર છે, અને સંધિ એક જેસી ગાય છે એમ, અને કોઈ મિલ્ક પ્રોડક્શનમાં કોઈ નબળી નથી. 11 લિટર 300 થી 7 લિટર સુધીની આપણી પાસે ગાય છે, અને કોઈ એવી ગાય નથી કે કોઈ ગાયને મેકવી પડે એવી. 15 લેક્ટેશન ગાય દોહેલી છે, પણ હજી હાલમાં તકમાં છોડી નથી કોઈથી. અને ગાય અંધી ગાયને કોઈ બાવલું એમનું નિશું નથી આવ્યું કોઈ દી, અને કોઈ ગાય એવું નથી બન્યું કે એમને કોઈ દી છોડવી પડે, કે કોઈ ગાયને આસળની ખરાબી થાય, અને સોજ પણ બાળક નીચેથી નીકળી જાય તો કોઈ દી ગાય બોલે નહીં.
અને હંદી એક જેસી ગાય છે મારી પાસે, નાનો મોટો 15-20 માલ છે પણ એક જ ગાયનો ઓર છે મારી પાસે. બુલે છે ભૂમેશ્વરી પીઠનો હતો, એક બુચાનો બેઠો, બુચાનો વાસડો હતો, બે બુલ રાખતો હતો. આ પ્રદર્શનમાં કેટલો આનંદ થાય છે આ ગાયના કારણે, લોકો તમારી પાસે આવતા હોય? પ્રદર્શનમાં તો એવું છે કે આ આપણો વારો આવ્યો એ બહુ આનંદ મળે, આનંદ થઈ ગયો અને બહુ સારું કહેવાય. અને આપણા તાલુકાનું નામ રહે અને આપણું ગામનું નામ રહે. મારા ગામની 7 માલ આવ્યો છે એમાં હું ફર્સ્ટ છું. વાહ, 7 માલ આવ્યો છે એમાં ફર્સ્ટ છું, એમાં કોઈ વાંધો નથી. કહેવાય તો આમાં મારું એવું કેવું છે, આ માલમાં હું બીજે ત્રીજે કર્મે આવીશ ખરો. એવી ફર્સ્ટ ગાય છે, હાઈટ લંબાઈની 61 ઊંચાઈ છે, એમાં કાંઈ ઘટતું નથી અને સોજી બહુ સારી છે. લોકો પણ આ જોતા હોય તો ઘણી વખત કિંમત ના હોય છે, કિંમતમાં તો મને ગમે એટલી કિંમત કે કોઈ દેવાની ગાય નથી. અગિયાર લાખ ની ઓફર આપેલી છે, તો બી ગાય દેવાની નથી. કારણ કે આપણે એને જીવથી હાસવી છે અને આનંદ કરવાનો, આપણું બિલ્ડિંગ જ એની માટે માથે છે, એ તરફથી ને આપણે રાખી છે. જે ગાય આપણે બિલ્ડિંગ માટે રાખી દેવી એ જ્યાં સુધી એનો રે કામ સુધી અમને સમાધિ દઉં કામ સુધી અમને રાખું છું. વાહ 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 વાહ, ખૂબ સરસ વાત કરીને એમનો જે પ્રેમ છે ગાય પ્રત્યેનો આપણે જોઈ શકીએ છીએ. અને 11 લાખ જેટલી કિંમત છે સાંભળીને નવાઈ લાગે કે એની કિંમત આંકવામાં આવી છે, પરંતુ એમનો પશુ પ્રેમ છે એમને ક્યાંય પણ ગાયને દેવી નથી. અને આપણે જે રીતે જોયું અનેક પ્રદર્શનમાં અનેક પ્રકારની ગાયો જે છે તે લાવવામાં આવી છે. તો જોઈ શકીએ છીએ કે આ ગીર સાંઠ છે અને આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે, અનેક ખેડૂતો છે, અનેક લોકો છે પોતાના પશુઓને લઈને આવ્યા છે. શું નામ છે? મારું નામ પરમાર યુવરાજસિંહ છે, મારો તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી, અને હું લુણસરનો છું મૂળ. જો બુલની વાત કરીએ તો બુલ મોરબી લાઈનનો સુપ્રસિદ્ધ બુલ, જો રેડ કલર જો કહેવાય તો વાઘજી ઠાકોર સાહેબ ત્યાં રેડ કલરનો બુલ છે. અને પેટર્ન સિંગ ક્વોલિટી હાઈટ તમે જોઈ શકો છો, બહુ શાનદાર નંદી મહારાજ છે આપણા, એનું નામ અમે કુંડો રાખેલ છે. હા, અને આ સિંગ બહુ ઓછું જોવા મળે. તમે બધા પશુ આવ્યા છે પણ તમે એનો કુંડ જોઈ લ્યો, બહુ મોટું નહીં અને ખાસિયત છે, ટૂંકું મોઢું, કુંડું સિંગ, લંબાઈ, રેડ કલર અને અદભુત, જો નંદી કહેવાય તો બહુ અદભુત ખૂટ કહેવાય. ગીર સાંઠ. શું કહેશો, કેટલા ટાઈમથી તમે ભાગ લ્યો છો, કેટલા વર્ષથી ભાગ લ્યો છો? મિનિમમ જોયું તો અમારી પેઢી દર પેઢી પશુ રાખી જ છીએ અમે, વ્યવસાય પશુપાલનનો છે. અને અમારું મેઈન કામ બ્રીડિંગ છે, સારો બુલ તૈયાર થાય, સારા બચ્ચા તૈયાર થાય, સારું મિલ્કિંગ વાળી દૂધ આવે તો દૂધ બધા લોકો બધા સારું દૂધ ખાય, એ 1-2 બરોબર, અને સારી બ્રીડ તૈયાર થાય, એ બને ગાય રખડે નહીં અને સારું બ્રીડિંગ થાય એમ. પશુ પ્રદર્શનમાં કેટલા સમયથી ભાગ લ્યો? પશુ પ્રદર્શનમાં તો મિનિમમ 10 વર્ષ થઈ ગયા. 2001 થી આ મેળો ચાલુ થયો હતો, તેમાં આપણે ગીર ગાય, ગીર ખૂટ, મારે 5-6 વાર નંબર આવેલા છે. આ વખતે અમે ગીર સાંઠ લઈને આવ્યા છીએ હરીફાઈમાં, પણ હરીફાઈ બહુ ટફ છે. ગુજરાત લેવલના ટફ પશુ અત્યારે મેળામાં આવ્યા છે તો આ વખતે થોડુંક ટફ હરીફાઈ રહેશે. ઘણા લોકો આવતા હશે અને કિંમત પણ બોલતા હશે કે આ કિંમત, કારણ કે લોકો જોઈને આવા આજે સાંઠ જોઈને ખુશ થઈ જતા હોય છે, તો કેટલી કેટલી કિંમત બોલતા હોય? કાલે જ એક વ્યક્તિ આવ્યા હતા, 8.5 લાખ રૂપિયાનો માંગ્યો, પણ આપણે આપવાનો છે નહીં, આપણે રાખવાનો છે. અને આ ખૂટની વાત કરીએ તો હું અને મારા મિત્ર પિન્ટુભાઈ હારે જ અમે બે પશુપાલન કરીએ છીએ, તો તમે થોડુંક પિન્ટુભાઈ પાસે થોડુંક માર્ગદર્શન દો. શું કહેશો કે અત્યારે આપણે જોઈએ તો વડીલો હોય છે તે પશુપ્રેમ તેમનો જોવા મળતો હોય છે, પરંતુ આપ હજી યુવાન છો અને વડીલો આપણે જોઈએ તો યુવાનોને અત્યારે આ પ્રકારનો પશુપ્રેમ જોઈને કદાચ નવાઈ લાગે, શું કહેશો, કેટલું જરૂરી છે? પશુપાલન બહુ જરૂરી છે. તમે પશુપાલન વગર કોઈનો ઉદ્ધાર નથી. કોઈના ઘરે દૂધ તો જોઈશે જ, દૂધ વગર તો કોઈનું કઈ જીવન ચાલવું નથી. એક ખેડૂત એક પશુપાલન વગર કોઈનું શક્ય જ નથી. માટે જો બધાએ નોકરી જ કરવા માંડશે અને આનું ધ્યાન નહીં રાખે, અત્યારે બ્રાઝિલમાં ગીરનો ડંકો વાગે કહેવાય તો, અને બ્રાઝિલમાં વસ્તુ અહીંથી જ ગઈ હતી પ્યોર. આપણા પાસે સોનું છે તો આપણે એનું બ્રીડિંગ કરવું જોઈએ. અને આ પશુપાલન વસ્તુ એવો છે, આમાં તમે કરોડો રૂપિયા કમાઈ શકો છો, તમારામાં જો આવડત હોય તો, બ્રીડિંગ કરતા આવડે તો. આ પશુના કારણે, આ સાંઠના કારણે અનેક લોકો તમારી પાસે આવે છે અને પ્રશંસા કરતા હોય છે, કેવું લાગે અને એના માલિક? અદ્ભુત આનંદ થાય કે આવું પશુ તમે રાખો તો આવું તમને બીજા પણ રાખો એવો તમને મજા આવે એમ, કે આવા આપણે હજી 10 છે તો 15 કરી, 15-20 કરી, સારું બ્રીડિંગ કરી અને ગુજરાતમાં થોડુંક સારું નામ ના કરી અને સારા પેટેગરી આપણે બધાને દઈએ. વાહ 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 વાહ.
તો મિત્રો, ખાસ કરીને આપણે યુવાનો હોય છે તેને નોકરી ઈચ્છુક જોતા હોઈએ છીએ, પરંતુ આ પ્રકારના યુવાનો છે તે પણ એ પ્રદર્શનમાં આવ્યા છે અને ઘણા લોકો આ પ્રદર્શન જોઈને મંત્રમુગ્ધ થઈએ છે. ખાસ કરીને આવા યુવાનો હોય છે તે પણ આમાં ભાગ લઈ રહ્યા છે, એટલા માટે સમજી શકાય છે કે કેટલું મહત્વ છે આ પ્રદર્શનનું. શું નામ છે તમારું? મારું નામ રોજાસરા રમેશભાઈ લવજીભાઈ. હું લુણસર તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી. હું ગાય આધારિત ખેતી કરું છું. લુણસર નો રહેવાસી છું. તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી. અને મને સરકાર તરફથી મહિને 900 રૂપિયા સહાય પણ મળે છે. 12 મહિનાના 10,800 સહાય પણ મળે છે. અને મેળામાં પશુપાલન લાવવાનો એક જ હેતુ કે આપણે પશુ સારું રાખી, તંદુરસ્ત રાખી, તો આપણા બીજા ખેડૂતને એમ થાય કે આપણને પશુ સારું રાખી અને સારી ઓલાદ. શું નામ છે? આ ગાયનું નામ છે કાજલ. અને હા, અને ત્રીજું વેતર છે. અને આનું 18 લિટર દૂધ છે. હા, અને અમારે આનું એક બચ્ચું છે, પણ એ છે નાનું છે એટલે લાયા નતા આયરે. અને અત્યારે આ પશુ આપણે રાખી તો પછી ગયા વર્ષ કોણ જો આ મેળામાં આવે તો બધા જોવે કે ભાઈ આ પશુ આ લોકો રાખે. અને અમે, અમારે 29 જમીન છે, ગાય આધારિત ખેતી કરી અને આનું મળમૂત્ર આ બધું અમે ગાય આધારિત ખેતી કરી. અમે બીજી કોઈ દવા ખેતરમાં વાપરતા નથી. અને સરકાર અમને પૈસા આપે ગાય નિભાવવાના, એ અમે સરકાર અમને મોટો લાભ એ આપે છે. તો આપણે જે રીતે જોયું કે તરણેતરના મેળાની આ મજા છે, આ માટે જ લોકો જે છે દૂર દૂરથી આવતા હોય છે, આ માટે જ તરણેતરનો મેળો પ્રખ્યાત છે, કારણ કે અહીં ગ્રામીણ સંસ્કૃતિ જે છે તે ઝળહળતી હોય છે. અહીં પશુ પ્રદર્શન કરવામાં આવે છે અને આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ પ્રકારના જે ગાયો અને ભેંસો જે છે તે અહીંયા લાવવામાં આવતા હોય છે. તો આ તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈમાં અનેક પ્રકારની ગાયો છે અને લોકો ગાયોને લઈને આવ્યા છે અને ગાયોની કિંમત 11 લાખ જેટલી કિંમત છે, લાખોની કિંમતની ગાયો છે અને અનેક પ્રકારની અનેક બ્રિડની ગાયો છે. જોઈને તમને પણ લાગશે અને જોઈને લોકો પણ મંત્રમુગ્ધ થઈ જતા હોય છે. દૂર દૂરથી લોકો તરણેતરના મેળાની મુલાકાત લેતા હોય છે ત્યારે પશુ પ્રદર્શનને પણ અચૂક જોતા હોય છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.